ચૂંટણી આવી ગઈ છે અને હવે મંથન થઈ રહ્યું છે મૂર્તિયાઓ ઉપર કે કોને ઉતારવા મેદાનમાં, કારણ કે ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્રીજી વખત હેટ્રિક મારવાની છે ભારતીય જનતા પાર્ટીની નેમ છે. ન માત્ર હેટ્રિક પણ દરેક બેઠક પર દરેક ઉમેદવાર 5 લાખથી વધારેની લીડ સાથે જીતે એના માટેનો ટાર્ગેટ સેટ કરવા માટે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે અને એના માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ ઓપરેશન લોટસ અને બીજી તરફ દિલ્હીની અંદર મૂર્તિયાઓ ઉપર મંથન ચાલી રહ્યું છે. 2 દિવસની બેઠક છે, પહેલા દિવસની બેઠક પૂર્ણ થઈ છે, મુખ્યમંત્રી પણ દિલ્હી દોડી ગયા છે. ત્યારે બેઠકની અંદર શું ચર્ચા થઈ, કયા કયા મૂર્તિયાઓ હોઈ શકે છે, પેનલ તૈયાર થઈને 3-3 જણાની પહોંચી ગઈ છે બેઠકની અંદર, કેવી ચર્ચાઓ થઈ હોઈ શકે છે અને કોના કોના નામની ઉપર મહોર વાગી શકે છે, મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ. મંથન કરીએ મનીષ સાથે. નુપુર કોર કમિટીની આજની જે બેઠક હતી એ બેઠક પૂર્ણ થઈ છે. આવતીકાલે ચૂંટણી સમિતિની ભારતીય જનતા પાર્ટીની બેઠક મળવાની છે. આ બેઠકોના સિલસિલા વચ્ચે સૌથી મોટી વાત અહીંયા છે નુપુર, કે જે ભારતીય જનતા પાર્ટીની એવી બેઠકો જે સિલેક્ટેડ બેઠકો લાગે છે એક સર્વે મુજબ, કે જ્યાં એવા ચહેરાઓના નામની પહેલેથી જાહેરાત કરી દેવામાં આવે જેનાથી આસપાસના આખા વિસ્તારને ફાયદો થઈ શકે, એવી બેઠકો જે ભારતીય જનતા પાર્ટીએ ગત લોકસભાની ચૂંટણીમાં ખૂબ ઓછા માર્જિનથી હારી હોય અથવા તો એવી બેઠકો કે જેના પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની હાર થઈ હોય, એ તમામ બેઠકો એમાં એ પૈકીની લગભગ 100 બેઠકો એવી છે કે જે પહેલી યાદીમાં બહાર આવી શકે એવું પણ ચર્ચાઈ રહ્યું છે, કે ગુજરાતની કેટલીક બેઠકોના નામો પણ આ ચર્ચામાં આવ્યા હોઈ શકે. એવું કહેવાઈ રહ્યું છે કે ભાઈ અમિતભાઈ શાહના નામની પણ જાહેરાત થઈ શકે છે આવતીકાલે, જ્યારે એમને ક્યાંથી લડાવવામાં ગાંધીનગર બેઠક એમના માટે અત્યારે ચર્ચાઈ રહ્યું છે, કે સમર્થકો એક જ લાઇનમાં એક જ સૂરે આ વાત કરી હતી. બીજી બાજુ કેટલાક એવા મોટા નેતા પ્રધાનમંત્રી મોદી માટેની પણ જાહેરાત થઈ શકે છે કે પ્રધાનમંત્રી આ વખતે ચૂંટણી ક્યાંથી લડશે. માનવામાં જે આવી રહ્યું છે વારાણસી બેઠકનું, પહેલાં 2014માં આપણને ખબર છે કે ગુજરાત અને વારાણસી બંને જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્યારબાદ વારાણસી એમનો એ પરમનન્ટ મતવિસ્તાર રહ્યો છે, પરંતુ આ વખતે પ્રધાનમંત્રી મોદી ક્યાંથી લડે છે, કારણ કે માત્ર ને માત્ર હિન્દી હાટ ના રાજ્યો જ નહીં પરંતુ આ વખતે દક્ષિણ પર પણ ભારતનું ભાજપનું ખાસ કરીને એટલું જ ફોકસ છે. એટલે એ તમામ મેથેમેટિક્સને સેટ કરવા માટે ભાજપ કયા ઉમેદવારને ક્યાંથી ચૂંટણી લડાવશે એ પણ જોવાનું રહેશે. પરંતુ આ બધાની વચ્ચે અહીંયાથી 3-3 નામોની પેનલની યાદી દિલ્હી સુધી પહોંચી ચૂકી છે. ઉમેદવારો અહીંયા આટાફેરા કરી રહ્યા છે, જેમને પોતાને અભરખા છે સાંસદ બનવાના એ તમામ નેતાઓ ક્યાંક બીજાના થકી કેવડાવી રહ્યા છે, ખુદ પોતે લોબિંગ કરી રહ્યા છે. આ લોબિંગનો સિલસિલો ચાલી રહ્યો છે નુપુર, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે જેમને નક્કી કરેલો છે એ પહેલેથી જશે અને એના આ જે ફોર્માલિટીનો જે દોર ચાલી રહ્યો છે એ બધામાંથી હવે જોવાનું રહેશે કે આ 2 દિવસના જે મંથન પછી આ મંથન પછી સામે શું આવે છે એના પર સૌની નજર રહેશે.